नमो नोये सौरियंताम नमो नोये सौदानम नमो नोये सौवायरियान नमो नोये सौजायानम नमो नोये सौत्रिकालवती सावनम ओमकार मिंदु संयुक्त नित्यं जयंति योगिना कामदम औषधम से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंदारी उजेन्द्र मंगल नम सुमस्ता धर्म ध्यान आराधना आज धर्म ध्यान आराधना नो आ 81मो क्लास छे डीडीए 81 धर्म ध्यान आराधना अंतर्गत अपने द्रव्य रूप नो अभ्यास करी सम्यक्त्व प्रगट करी अने चारित्र अंगीकार करवू छे ये आपणो ध्येय छे। द्रव्य रूप ना अभ्यास द्वारा अपने पोताना स्वरूप अने जगतना स्वरूप ने जाणीए अने चिरित्र भगवाननी वाणीमां जे रीते पोतानुं स्वरूप प्राप्त थाय ए मार्ग बतावामां आव्यो छे। ये मार्ग द्वारा अपने पोताना स्वरूप की प्राप्ति करिए एटले सम्यक्त्व थाय अनुभूति थाय अने पछी विशेषता थी एमां ज स्थिरता थाय एटले चारित्र थाय। तो एवं चारित्र अंगीकार करवू छे ए माटे अपने धर्म ध्यान आराधना करीए छीए। वर्तमान में चारित्रनी पूर्ण दशा तो नहीं थाय परंतु सातमा गुणस्थान सुधी पहोंची शकाय छे ए वातने लक्ष्यमां राखी अने आपणे આપણો પુરુષાર્થ કરીએ છીએ। શુક્લ ધ્યાન નથી, વ્રત ક્ષેત્રને વિશે નથી, પરંતુ મહાવીર ક્ષેત્રને વિશે તો છે ને। અહીંયા ધર્મ ધ્યાન આરાધના શરૂ કરી છે, સમ્યક્ત્વ પ્રગટ કરીએ છીએ અને ચારિત્રમાં કદાચ પાંચમા ગુણસ્થાન સુધી પહોંચીએ તો પણ વાંધો નથી અને કદાચ પાંચમું ગુણસ્થાન પણ ના આવે અને સમ્યક્ત્વ પ્રગટ થયું હોય ચોથું ગુણસ્થાન હશે તો પણ વાંધો નથી, કેમ કે પછી અનુસંધાન પ્રાપ્ત થવાનું જ છે। કદાચ સ્વાનુભૂતિ ન થાય તો પણ આપણે દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા સ્વના લક્ષ્ય જે જે સિદ્ધાન કર્યું છે અને એવો પુરુષાર્થ આપણે કરી રહ્યા છે તો એ પછી અનુસંધાન એવું પ્રાપ્ત થઈ જ જશે કે જેથી પછીના ભવની અંદર આપણે સમ્યક તો પ્રાપ્ત કરી શકીએ અને ચારિત્રનો પુરુષાર્થ પણ કરી શકીએ। એટલે જેટલું થઈ શકે તેટલું કરવું છે અને એમાં દ્રષ્ટિ તો એવી છે કે મારે આ ભાવમાં ચારિત્ર અંગીકાર કરવું છે તો સમ્યક્ત્વ સુધી તો અવશ્ય પહોંચી શકાશે। તો દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ સમ્યક્ત્વ અને ચારિત્ર એ માટે આપણે પ્રયત્ન કરીએ છીએ અને એમાં આપણે ધર્મ ધ્યાન આરાધના અંતર્ગત સ્વાધ્યાય કરીએ છીએ, સતાચરણ કરીએ છીએ અને ધ્યાન ચિંતન ધ્યાન અને નિર્વિકલ્પ ધ્યાનનો પુરુષાર્થ કરીએ છીએ। તો આજે આપણે સ્વાધ્યાય અને ધ્યાન સંબંધી વાત કરીશું। સ્વાધ્યાયમાં આપણો ચાલતો વિષય તત્વાનું શાસન, તત્વાનું શાસન એટલે ધ્યાનનું શાસ્ત્ર, આચાર્ય શ્રી રામસેનજી રચિત તત્વાનું શાસન એ ધ્યાનનું શાસ્ત્ર છે અને એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। તો આજે સ્વાધ્યાય આગળ કહીએ છીએ। તત્વાનું શાસનના સ્વાધ્યાયમાં એ વખતે આપણે ગાથા 197 સુધી સ્વાધ્યાય કર્યો હતો, ધ્યાનના ફળનું સ્પષ્ટીકરણ 196મી ગાથામાં કરવામાં આવ્યું અને ત્યાં એ વાત આવી કે આત્મજ્ઞાની સદગુરુ વડે પ્રાપ્ત થયેલ ઉપદેશથી એકાગ્ર ધ્યાનીઓ વડે જે ધ્યાન કરવામાં આવે છે તેથી અનંત શક્તિવાળા અર્હન આત્માને મુક્તિ અને ભુક્તિની પ્રાપ્તિ થાય છે। એટલે મુક્તિફળ કોને પ્રાપ્ત થાય અને ભુક્તિફળ કોને પ્રાપ્ત થાય છે એ વાત 157 ગાથામાં પછી આગળ કહેવામાં આવી અને ત્યાં એમ કહ્યું કે અર્હંત રૂપે અથવા સિદ્ધ રૂપે ધ્યાન કરતો આ આત્મા જો ચરમ શરીરી હોય તો ધ્યાતાને મુક્તિની પ્રાપ્તિ થાય છે। એટલે કે આ ભાવમાં
એનું જે શરીર છે, છેલ્લું શરીર છે એ છોડી અને સિદ્ધ થવાનું છે એને ચરમખરીદી કહેવાય છે. એ ચરમખરીદી છે એ તો સિદ્ધ થાય છે, અને એમ નથી તો પછી એને ભુક્તિની પ્રાપ્તિ થાય છે. એટલે કે એને પુણ્યનો બંધ પડે છે, અને એવા ઉત્કૃષ્ટ પુણ્યના બંધને કારણે ભવિષ્યમાં પણ એવા જ સંયોગો પ્રાપ્ત થાય છે, કર્મના સંયોગો વગેરે પ્રાપ્ત થાય છે, અને એ માટેની ઘણી અનુકૂળતાઓ વગેરે પણ પ્રાપ્ત થાય છે. બાહ્યમાં પણ એવી જે દશા હોય છે, ધન વગેરેની પ્રાપ્તિ હોય છે, શરીર પણ સારું હોય છે, બુદ્ધિ પણ સારી હોય છે, રાજા કે સૃષ્ટિ કે એવું પણ હોય છે, એટલે એ ભુક્તિની પ્રાપ્તિ થાય છે એ વાત લીધી. પણ ત્યાં ભુક્તિની પ્રાપ્તિ કહી એટલે એવો અર્થ નથી થતો કે પાપાનુબંધી પુણ્યને કારણે જે કંઈ અનુકૂળતાઓ પાપ થાય એને ભોગવવી અને ભોગવીને એ પાપનો બંધ કરે અને ભવના ભ્રમણ કરે એવી વાત નથી. ભુક્તિ અહીંયા જે કહેવામાં આવી છે ધ્યાનના પુરુષાર્થ દ્વારા એને મુક્તિ પ્રાપ્ત ન થઈ તો કંઈ નહીં, પરંતુ એ સમ્યક દ્રષ્ટિ છે અને આગળ વધી અને એવો જ પુરુષાર્થ થાય છે કે જેમાં એને જીનેશ્વર ભગવાનની વાણી સાક્ષાત પ્રાપ્ત થાય, એવા ગુરુની નિશ્રા પ્રાપ્ત થાય, આવું કંઈક હોય છે. ભલે રાજા થયો હોય કે મોટો શેઠ થયો હોય કે ચક્રવર્તી થયો હોય, પણ એમાં એને મૂળ તો વાત એ છે કે ધર્મની એવી પ્રાપ્તિ થાય છે કે એને વધુ બહુ રહેતા જ નથી, અને ચારિત્રનો પુરુષાર્થ કરે એમ અહીંયા કહેવાનો આશય છે. ભક્તિનો અર્થ એમ નહીં કરવો જો કે પાપાનો બંધી કરવો પુણ્યને કારણે જે ભોગ મળે જેથી કરી અને એ પછી તિરેંચમાં કે નરકમાં જાય એવો અર્થ નથી થતો. એ ભક્તિ અહીંયા કહેવામાં આવી છે. ધ્યાનથી પુણ્યનું ઉપાર્જન થાય છે તેવા સ અતિશય પુણ્યથી ભુક્તિની પ્રાપ્તિ થાય છે તેવું પુણ્ય મુક્તિનું પણ નિમિત્ત બને છે. એવું પુણ્ય હોય છે કે જે મુક્તિનું પણ નિમિત્ત બને છે, અર્થાત તેવા ધ્યાતાને સ્વર્ગ આદિના સ અતિશય ભોગોની પ્રાપ્તિ થાય છે, દેવલોકમાં જાય છે. તો એવો સમ્યક દ્રષ્ટિ દેવ છે એ ભગવાનના સમુસરણમાં પણ જતો હોય અને પ્રભુની વાણી પણ સાંભળતો હોય, સ્વીકારતો હોય, એનો પુરુષાર્થ ભલે ચોથું ગુણસ્થાન હોય તો પણ એ એવો જ ઉપસાદ હોય છે. તો એ બધી વાત આપણે કઈ વ્યક્ત લીધી 157મી ગાથામાં. હવે આજે આગળ લઈએ છીએ ગાથા 158. અહીંયા કહે છે ફળની પ્રાપ્તિમાં વિશેષ આગળ વાત કરતા કહે છે કે જ્ઞાન સ્ત્રી એટલે કે લક્ષ્મી વિભૂતિ વાણી શોભા પ્રભા ઉચ્ચ સ્થિતિ આયુ આરોગ્ય સંતોષ કોષ કોષ એટલે એવી ઉન્નતિ વિશેષ વિકાસ શરીર ધૈર્ય તથા અન્ય જે કાંઈ લોકમાં પ્રશસ્ત રૂપ વસ્તુની રિદ્ધિ સિદ્ધિ છે તે સર્વે આ ધ્યાતાને આ ધ્યાનના બળથી પ્રાપ્ત થાય છે. અર્થાત આત્માને અર્હત સિદ્ધ સ્વરૂપ ધ્યાવતા જગતની સર્વ ઉત્તમ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. જો આ ફળની કાંઈ આપણે અપેક્ષા રાખીને ધ્યાન કરીએ છીએ એવું નથી, પણ એ એવી પ્રાપ્તિ થાય છે. મૂળ પ્રાપ્તિ તો એને એ થાય છે કે પોતે પોતાના સિદ્ધત્વના પુરુષાર્થને આગળ વધારી શકે એવી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે, એવા સંયોગો પ્રાપ્ત થાય છે, એ વાણી રૂપે હોય, શાસ્ત્ર રૂપે હોય, ગુરુ રૂપે હોય, કોઈ પણ રીતે, પરંતુ મૂળ વાત તો એ છે. અને એને એ માટે શરીર પણ બુદ્ધિ પણ એ બધું પણ એવું જ પ્રાપ્ત થાય છે. એટલે મૂળ વાત એ છે. એટલે કોઈ એમ માને કે ના ધ્યાન કરી અને પછી મને ધન વૈભવ પ્રાપ્ત થાય, ના ના એવી કોઈ વાત હોતી જ નથી, એવી વાત હોતી નથી. આ સહજ દશાની વાત છે. અને અહીંયા તો ધ્યાનની સાથે એ વાત એવી છે કે જેવો ધ્યાની છે કે જેને આત્માનો અનુભવ થયો છે એવા ધ્યાનના ફળમાં શું પ્રાપ્ત થાય છે એ વાત અહીંયા તો કરવામાં આવી છે. એ પછીથી 199મી ગાથા છે, એના અર્થમાં કહે છે કે એ પ્રમાણે અર્હંત અથવા સિદ્ધરૂપ પરિણત આત્માને દેખીને મહાગ્રહ સૂર્ય ચંદ્રમા આદિ પ્રકંપિત થાય છે અને ભૂત તથા સાકીની આદિ
पलायन थई जाय छे, दूर हटे छे, તેઓનો કોઈ રીતે કાંઈ પ્રભાવ જામતો નથી. તેમજ ક્રૂર જીવો ક્ષણ માત્રમાં પોતાની ક્રૂરતા ત્યજી અને શાંત બની જાય છે. તો પહેલા એ વાત લીધી કે પોતે અનંત અથવા સિદ્ધ રૂપે પરિણત થઈ અને ધ્યાન કરે છે તો એમાં કોઈ વાંધો નથી ને, એમાં ભ્રમ તો એનો નથી ને, એ વસ્તુ કલ્પિત તો નથી ને, અને એના સમાધાન રૂપે ઘણી ગાથાઓ કહેવામાં આવી અને ત્યાં એ વાત કરી કે એનું સ્વરૂપ જ એવું છે કે એ સિદ્ધ દશાને પ્રગટ કરે એવું કે એનું સ્વરૂપ જ છે. એટલે જીવ માત્રને એની અનંત પર્યાયનો વિચાર કરીએ તો સંસાર પર્યાય કરતા સિદ્ધની પર્યાય ઘણી વધારે છે. સંસાર દશા કરતા સિદ્ધ દશા તો નો સમય તો ઘણો વધારે છે. એટલે અરિહંત દશા અને સિદ્ધ દશા એ એવી પર્યાય એના પર્યાયના પ્રભાવમાં એ ગર્ભિત રૂપે પડી જ છે. અને એક વખત એ સિદ્ધ દશા પ્રગટ થાય ત્યાર પછી તો ઘણો કાળ સુધી, એટલે કે અનંત કાળ સુધી, જે કાળ એને વિતાવ્યો એના કરતા પણ વિશેષ કાળ સુધી એ સિદ્ધ દશામાં જ રહે છે. એટલે એ વાતનું ત્યાં સમાધાન આપ્યું. અને ફરી પાછી એની એ જ વાત અહીંયા બીજી રીતે કરે છે કે એ પ્રમાણે અર્હંત અથવા સિદ્ધ રૂપ પરિણત આત્માને દેખીને શું થાય છે, જે આવું ધ્યાન કરે છે તો શું થાય છે? તો કે બીજી બધી જે કંઈ વસ્તુ જે એને અંતરાય રૂપ થતી હોય એ બધી વસ્તુઓ ચાલી જાય છે. ઉપસર્ગો વગેરે જે છે એ બધાનો વિચાર કરીએ તો પણ એ પણ એને કઈ રીતે પ્રભાવિત કરી શકતા નથી. એટલે એ વાત યાદ લીધી છે કે સૂર્ય ચંદ્રમાં આવી પ્રકંપિત થાય છે અને ભૂત તથા સાકીની આવી પલાયન થઈ જાય છે. આ બધા એવા વ્યંતરદેવ વગેરે જે હોય એ બધા એની નજીકમાં આવતા નથી, દૂર હટી જાય છે, અને એમનો કોઈ પ્રભાવ એની પર પડતો નથી. આ તો ધર્માત્મા છે, એ તો પોતાના આનંદમાં રહે છે, એને કોઈ ભય પણ હોતા નથી, કોઈ ચિંતાએ હોતી નથી, કોઈ વ્યગ્રતાએ હોતી નથી. એટલે એ તો સહજપણે એને પ્રાપ્ત થઈ જાય છે. મુનિઓની દશાનો વિચાર કરીએ તો સાતમા ગુણસ્થાને રહેલા નિરાજ ને કેટલાય ઉપસર્ગ આવી પડે છતાંય એ તો વિચલિત પણ થતા નથી. એવા પરિસરો પણ સહન કરતા હોય તો પણ એ વિચલિત થતા નથી. એટલે એ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે બીજી કોઈ વસ્તુ એમની ઉપર, એવા ધ્યાની જ્ઞાની ઉપર પ્રભાવ પાડી શકતી નથી. કોઈ વસ્તુના પ્રભાવ પડતા નથી જે બહારમાં પ્રતિકૂળ લાગતી હોય, જે દુઃખના કારણરૂપ લાગતી હોય. એવી કોઈ પણ વસ્તુ, એવા કોઈ પણ સંયોગો કે આત્મજ્ઞાની ધ્યાનીના ધ્યાનમાં કાંઈ વિક્ષેપ પાડી શકતા નથી. એટલે એવો કોઈ બીજો પ્રભાવ પડતો નથી. એટલે એવા ઉપસર્ગ કરે, એવા કોઈ એવા વ્યંતર એવા દેવ વગેરે હોય તો પણ એનો કોઈ પ્રભાવ એમની ઉપર પડતો જ નથી. અને એવા ક્રૂરતા રૂપ પરિણમન કરતા એવા વિકલ્પોમાં રહેલા એ ત્યાંથી દૂર ચાલ્યા જાય છે. એવો ધ્યાનને કારણે જેવો પ્રભાવ પડે છે, એવો ધ્યાનનો, પોતાના ધ્યાનનો પ્રભાવ છે કે પ્રભાવથી બીજા બધા ઉપસર્ગો વગેરે પણ ચાલ્યા જાય છે. એટલે કાંઈ પ્રભાવ પાડી શકતા નથી, કેમ કે ઉપસર્ગ ઉપસર્ગમાં રહ્યો અને પોતે પોતાનામાં રહ્યા. ઉપસર્ગ જે છે, સંયોગ જે છે, તે સંયોગ એનાથી, આત્માથી, જીવથી જુદો છે. એ અને એ જુદો છે તો જુદો જ રહે છે. આ ધ્યાની ઉપર, આ જ્ઞાની ધ્યાની ઉપર કાંઈ પ્રભાવ પાડતો નથી. એ વાત અહીંયા 199મી ગાથામાં લીધી. એટલે કહે છે કે બીજા પદાર્થો ઉપર પણ આ ધ્યાનનો કેવો પ્રભાવ પડે છે તે થોડું અત્રે બતાવ્યું છે કે એ બધા એને કોઈ રીતે વિક્ષેપ પાડી શકતા નથી, અંતરાય ઉભો કરી શકતા નથી, એનું ધ્યાન તોડાવી શકતા નથી. કેવો પ્રભાવ ધ્યાનનો બીજા ઉપર પડે છે એ વાત અહીંયા બતાવવામાં આવી છે. અને આપણે એ જાણીએ છીએ કે સમૂહ શરણમાં ભગવાન વિરાજમાન છે, દિવ્ય ધ્વનિ છૂટી રહી છે, ત્યારે ત્યાં રહેલા જીવો ને કોઈને એવા રાગ દ્વેષના પરિણામ થતા જ નથી. એક બાજુ વાઘ હોય અને એની બાજુમાં બકરું બેઠું હોય, પચેન્દ્રિય સંઘવી છે,
तो એમને એ વખતે કોઈ વેર ઝેર હોતા જ નથી, એવો પ્રભાવ પડે છે. ભગવાન જ્યાં બિરાજમાન છે, ઓમકાર ધ્વનિ છૂટી રહી છે ત્યારે એવો પ્રભાવ પડે છે. જીવો ક્રૂરતા ભૂલી જાય છે, ત્યાં ક્રૂરતા વગેરે હોતી નથી, હિંસક વિચાર કઈ હોતો નથી, કઈ ક્રોધ હોતો નથી, બધું ચાલી જાય છે. કેવો પ્રભાવ, અદભુત પ્રભાવ પડે છે. આપણે તો એટલે સુધી પાછા જાણીએ છીએ કે તીર્થંકરનો જીવ માતાના ગર્ભમાં આવે છે અને પછી જન્મ લે છે તો નરકના જીવોને પણ ક્ષણવાર માટે સાતા પહોંચે છે. આ બધો પ્રભાવ તીર્થંકરના અતિશયમાં જે આપણે જાણીએ છીએ એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે એવા આત્મજ્ઞાની ધ્યાની જે છે એને પણ એવા કાંઈક કોઈક રીતે એવા પ્રભાવ પડે છે, અથવા તો એવી કોઈક રીતે એવી સિદ્ધિ રિદ્ધિ પણ એને પ્રાપ્ત થઈ જાય છે એમ પણ બને છે. પણ એવી કોઈ સિદ્ધિ કે એવી રિદ્ધિ ન પ્રાપ્ત થાય, એવી લબ્ધિ પણ પ્રાપ્ત ન થાય, છતાં પણ એનો એવો પ્રભાવ પડે છે કે એ બીજા બધા જે દુઃખના સંયોગો વગેરે જે છે એની ઉપર કાંઈ પ્રભાવ પાડી શકતા નથી, ઉપસર્ગો એની ઉપર કાંઈ પ્રભાવ પાડી શકતા નથી. તો આ બધી વાત એમાં કરવામાં આવી છે. હવે ત્યાર પછીથી ગાથા 200ની અંદર વાત કરે છે કે ધ્યાન વડે કાર્ય સિદ્ધિ વ્યાપક રીતે. હવે જે કાથાઓ આવે છે અહીંયા 200થી આગળ શરૂ કરીને તો એમાં બીજી વાત કેટલીક બતાવી છે કે ધ્યાન દ્વારા અનેક પ્રકારે બીજા પણ કાર્યોની સિદ્ધિ થઈ શકે છે એ વાત કરવામાં આવી છે. એવી મંત્ર સાધના કરે છે તો એ સંબંધીની વાત કરી છે. આપણે એ સંબંધી બહુ વિશેષ વિચાર નથી કરતા, કેમ કે આપણું લક્ષ્ય તો સ્વરૂપની પ્રાપ્તિનું છે અને આપણે જે ધ્યાન કરીએ છીએ તે આત્મધ્યાન છે. તો આત્મધ્યાન દ્વારા આપણે સ્વાનુભૂતિ, સ્વનો અનુભવ કરવો છે, એટલે એ સંબંધી આપણે કંઈ બીજા કાર્યને સિદ્ધ કરવા માટે કંઈ ધ્યાન કરીએ છીએ એવું છે નહીં. પણ છતાં એ રીતે પણ હોય છે એ વાત અહીંયા આચાર્ય ભગવાને લીધી છે. કેમ કે બીજા અન્ય મતની અંદર પણ એવી કેટલીક પ્રકારની મંત્ર સાધનાઓ વગેરે કરવામાં આવે છે અને કોઈ એવી ઉપલબ્ધિ પણ પ્રાપ્ત થતી હોય છે, કુંડલીની વગેરે કોઈ પ્રયોગો વગેરે હોય છે, એવા હઠ યોગ દ્વારા પણ એ બધા અન્ય મતના બાવાઓ કંઈક પ્રાપ્ત કરતા હોય છે, એ બધું હોય છે. એટલે અહીંયા એ બતાવવું છે કે આ વાત છે અને અહીંયા જૈન દર્શનની અંદર પણ એવા મંત્ર વગેરે દ્વારા જીવ ક્યારેક કોઈક વખત એવી જરૂર લાગે તો ત્યારે એવા પ્રયોગ દ્વારા પોતાની શાંતિ ભણાતી હોય એને દૂર કરી શકે, એટલે કે એવી કાર્ય સિદ્ધિ કરે જેથી કરી અને જે કંઈ પોતાને વિઘ્નો વગેરે આવતા હોય એને એ ટાળી શકે. તો એ સંબંધીની થોડી વાત કરવી છે એટલે અહીંયા એ વાત લીધી છે કે કાર્ય સિદ્ધિ ધ્યાન વડે કાર્ય સિદ્ધિ વ્યાપક રીતે. તો અહીંયા કહે છે કે જે કાર્યના સ્વામી અથવા જે કાર્ય કરવાને સમર્થ દેવ હોય છે તેના ધ્યાનથી વ્યાપ્ત ચિત્ત ધ્યાતા એ દેવરૂપ બની પોતાના વાંછિત અર્થની સિદ્ધિ કરે છે. એ રીતે પોતાનું ધ્યાન કરે છે જે કાર્ય કરવું છે એ કાર્યના જે સ્વામી છે એ કાર્ય કરવા માટે જે સમર્થ દેવ છે તો એ દેવ રૂપે પોતે એવું ધ્યાન કરે છે, એટલે કહે છે કે એ કરવાને સમર્થ દેવ હોય છે તેના ધ્યાનથી વ્યાપ્ત ચિત્ત એવા એ ધ્યાતા એવા ધ્યાન કરવા વાળા એ દેવરૂપ બની પોતે જ એમ દેવરૂપ બની અને પોતાના જે ઈચ્છિત વાંછિત જે અર્થ છે એની સિદ્ધિ કરે છે, કાર્યની સિદ્ધિ કરે છે. અને એ વાત અહીંયા જુદી છે કે વ્યાપક રૂપે ધ્યાનનું ફળ કયું કે જે દેવ શક્તિ અગર વ્યક્તિ જે કાર્ય કરવાને સમર્થ છે અથવા તે કાર્યના અધિષ્ઠાતા સ્વામી છે તે કાર્ય ધ્યાનાવિષ્ટ પુરુષ ધ્યાન કરનાર પુરુષ તદાત્મક બનીને કાર્યની સિદ્ધિને પ્રાપ્ત થાય છે. એ રૂપે પરિણમી અને એ કાર્યને સિદ્ધ કરી લે છે. જે એ કાર્યના અધિષ્ઠાતા છે, જે કરવા માટે સમર્થ છે,
એ રૂપે પોતે થઈ જાય છે, ધ્યાન દ્વારા એ રૂપે થઈ અને પોતે કાર્યને સિદ્ધ કરે છે એવી મંત્ર સાધના હોય છે. અને એવા ધ્યાન વિશે કેટલીક વાત કીધી છે અહીંયા, કે તેવા ધ્યાનનો અને તેના ફળનો નિર્દેશ એ 201 અને 202 ગાથાની અંદર કરવામાં આવ્યો છે. આપણે એની વધારે સૂક્ષ્મતામાં નથી જતા, આપણે કોઈ એવી મંત્ર સાધના કરી અને કાંઈ સિદ્ધ કરવું નથી, આપણે તો આત્માનો અનુભવ કરવો છે. પણ આ હોય છે એટલે અહીંયા શાસ્ત્રની અંદર એ વાત દર્શાવવામાં આવી છે. એટલે અહીંયા લખે છે કે જે મંત્રી એટલે કે જે મંત્ર સાધના કરે છે તે મંત્રનો આરાધકી એવો યોગી શરીરની સકલી ક્રિયાથી સંપન્ન છે, મહામુદ્રા મહામંત્ર તથા મહામંડળનો આધીન છે, તથા તેજસ્વી આદિ ધારણાઓને યથોચિત રૂપમાં ધારણ કરેલ છે, અને એવા પાર્શ્વનાથ રૂપ પોતાને ધ્યાન રૂપ પરિણામી એવો પરિણમી અને શીઘ્ર જ ઉપગ્રહો અને નિગ્રહ આદિ કરે છે. આ બધી વાત એમાં લેવામાં આવી છે અને એ પછીની ગાથાઓમાં પણ એ બધી વાત એ રીતે લેવામાં આવી છે કે પોતે એ રીતે બની જાય છે, એ રીતે પોતે પરિણમી જાય છે અને એ રીતે કરે છે. એનો વિસ્તાર આપણે બધા નથી લીધા. 203 અને 204 ની અંદર પણ એ જ રીતે વાત લેવામાં આવી છે અને એમાં કોઈ પ્રયોગ વિશે પણ થોડીક વાત લીધી છે કે એ પ્રયોગ કરે છે ત્યારે પણ એવા વસ્ત્ર વગેરે ધારણ કરે છે, એવા વિશેષણ યુક્ત યોગી મંત્રી એટલે કે મંત્ર સાધના કરવા વાળા એ સ્વયં મુકુટ કુંડલ વજ્ર વિશિષ્ટ તથા પીળાભૂષણ વસન આદિને ધારણ કરેલ ઇન્દ્ર બનીને પૃથ્વી મંડળના મધ્યમાં કુંભક પવનને સાધતો સ્તંભ મુદ્રાથી યુક્ત અને એકાગ્રચિત થઈને સ્તંભન મંત્રનો ઉચ્ચાર કરતો પૂરેપૂરા સ્તંભન કાર્યને કરે છે. આ બધી વાતનો વિસ્તાર એમાં લેવામાં આવ્યો છે. એમાં જે ગારુડી મંત્ર વગેરેની વાત પણ એમાં લેવામાં આવી છે કે પોતે ગરુડ થઈ અને એ ઝેર વગેરે જે હોય એનો પણ એ નાશ કરી દે, કોઈને સર્પ કર્યો હોય અને ઝેર ચડી ગયો તેનો પણ નાશ કરી શકે એ વાત આખી બધી લેવામાં આવી છે. 205, 206, 207, 208 આ બધી ગાથાની અંદર પછી મંત્ર સાધનાની બધી વાત ઘણી કરવામાં આવી છે. અહીંયા પણ એ રીતે લખે છે કે એ મંત્રી યોગી ધ્યાન દ્વારા સ્વયં કરુણ રૂપ બની વિષને ક્ષણભરમાં દૂર કરે છે, ઝેરને પણ ક્ષણભરમાં દૂર કરે છે, સ્વયં કામદેવ બની જગતને પોતાને વશ કરે છે. એ રીતે સેંકડો જ્વાલાઓથી પ્રજ્વલિત અગ્નિરૂપ થઈ અને જ્વાલાઓ વડે રોગીના શરીરમાં વ્યાપી તૃપ્ત જ સિદ્ધ જ્વરને હરે છે, તેમજ સ્વયં અમૃતરૂપ બની રોગીને આત્મસાત કરી રોગીના શરીરમાં અમૃતની વર્ષા કરે છે, જે વડે તેનો દાહજ્વર નાશ પામે છે, મટે છે, વળી ક્ષીર બુદ્ધિરૂપ થઈ સંપૂર્ણ જગતને તેમાં તારે છે, વહાવે છે અથવા સ્નાન કરાવે છે, એવો યોગી શરીરધારીઓને માટે શાંતિક અને પૌષ્ટિક કર્મને કરે છે. આ બધી વાત મંત્ર સાધનાની વાત જે છે એ લેવામાં આવે છે. એવી સાધના દ્વારા એ ફળની પ્રાપ્તિ એવી થાય છે. 209મી ગાથામાં કહે છે કે તદ દેવતામય ધ્યાનના ફળનો ઉપસંહાર. એટલે આ બધા જે દૈવી ચમત્કાર વગેરેની વાત અથવા તો એવી સાધના દ્વારા, ચમત્કાર કહેવા કરતા એવું સાધના દ્વારા જે દેવો જે કરી શકતા હોય એવી જાતનું જે કંઈ કરે આ બધું જે છે એનો ઉપસંહાર કરતા હવે કહે છે 209મી ગાથામાં કે હવે આ વિષયમાં બહુ કહેવું શું. જો અત્યારે ભગવાનને આ વિષયમાં બહુ કાંઈ કહેવું નથી, એના વર્ણનો બહુ કરવા નથી, પણ અહીંયા એટલું નિરૂપણ કરીને બતાવવું એ છે કે જૈન દર્શનની અંદર પણ આ વાત જે છે એવી મંત્ર સાધના, ઉચ્ચ પ્રકારની મંત્ર સાધના કોઈક કારણસર ક્યારેક કોઈક એવા જ્ઞાની પુરુષો ક્યારેક કરતાય હોય છે અને એ પાછળનો ઉદ્દેશ કાંઈ કોઈને પ્રભાવિત કરવાનો નથી, પણ કેટલાક એવા જીવોને સાતા પહોંચે એ અપેક્ષાથી ક્યારેક એવું કરવામાં આવતું હોય છે, લખ્યું હોય એમ પણ નથી, પણ એવા બહુ પ્રયોગો એ કરતા નથી. ધ્યાની લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તો લબ્ધિનો એ ઉપયોગ નથી કરતા, પણ ક્યારેક કોઈક વખત એવો પાત્ર જીવ હોય તો એને માટે પોતાની એવી લબ્ધિનો કે પોતાની એવી સાધનાનો ઉપયોગ પણ કરતા હોય છે. એટલે એ વાત અહીંયા લેવામાં આવી છે. એટલે અહીંયા કહે છે કે આ વિષયમાં બહુ કહેવું શું. આ યોગી જે કોઈ પણ કાર્ય કરવા ઈચ્છે છે
ते कर्मना देवता रूप एटले ते कार्यना देवता रूप स्वयं बनी ते दरेक कार्यने सिद्ध करी ले छे। जगतना काम बधा जे रीते थता होय ए रीते थवा योग्य होय ए जे रीते थाय छे એટલે એમાં કઈ સિદ્ધાંત ફરી જતો નહીં નથી, પરંતુ એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે કે જયારે પેલાની પીડા જવાની હોય તો એ પીડા દૂર થવા માટે થઈ, અને જેમ આપણે અત્યારે સાયન્સનો વિચાર કરીએ છીએ તો મેડિકલ સાયન્સ પ્રમાણે આપણે એમાં એમ કહીએ કે સર્જરીથી પણ જાય અથવા તો એ મેડિસિનથી પણ જાય, કોઈ દવાથી પણ જાય અથવા તો કોઈ એવી એક્સરસાઇઝ વગેરેથી પણ જાય, અને એવી જ રીતે મંત્રથી પણ જાય, મંત્ર સાધના દ્વારા પણ જાય, કેમ કે જે પીડા છે એ પીડાનું મૂળ કારણ શું છે અને કઈ રીતે છે એને જયારે સમજીએ છીએ તો આપણને એમ થાય કે પીડા પીડાના કારણે છે અને એનો જેટલો કાળ રહેવાનું છે એટલો કાળ જ રહેવાની છે, અને એની ઉપર બાહ્યમાંથી કોઈ પણ પદાર્થ ખરેખર તો કાંઈ કરતો જ નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું પરિણમન કરાવતો નથી, એ વાત આપણે બરાબર સમજીએ છીએ। આપણે જે મેડિસિન લઈએ છીએ એ મેડિસિનથી આપણને તાવ ઉતરી જાય છે એ વાત મિથ્યા છે, એ વાત સત્ય નથી, કેમ કે એ દ્રવ્ય જુદું, મેડિસિન જે લીધી પેરાસિટેમોલની ગોળી લીધી ટાયરેનોલ લીધી તો એ દ્રવ્ય જુદું અને આ શરીરના પરમાણુ જુદા, એક પરમાણુ આ શરીરના જે પરમાણુ જે છે બધા એ કોઈ પણ પરમાણુનું પરિણમન આ પેલા દવા રૂપે આવેલા પરમાણુ કરાવી દે એ શક્ય જ નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ બદલતું જ નથી, આ તો સિદ્ધાંત છે, એ સિદ્ધાંત ફરી જતો નથી, છતાં પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે આપણે એ ગોળી લઈએ છીએ તાવ ઉતરી જાય છે, પણ દરેક વખતે એમ નથી બનતું, દરેક વખતે મેડિસિન કામ નથી કરતી એ પણ આપણે જાણીએ છીએ, બધામાં એ વસ્તુ એક સરખી કામ કરતી નથી એ પણ આપણે જાણીએ છીએ। એટલે એ વાતને પણ બહુ શાંત ચિત્તે સમજવા જેવી છે કે જેને ઉતરવાનો છે એને એવા નિમિત્ત હોય છે, બસ આટલું છે, જેને તાવ આવ્યો છે અને તાવ ઉતરી જવાનો છે તો એને એવું નિમિત્ત કંઈક હોય છે, તો એ નિમિત્ત તરીકે એ પીળો પદાર્થ તો ખરેખર તો કંઈ કરતો નથી, એ ગોળી તો માત્ર ત્યાં રહી નિમિત્ત જ છે, તો નિમિત્ત તરીકે એ પૂતગળ હોય તો પછી આ મંત્ર એ પણ પૂતગળ જ છે, એ પણ પૂતગળ છે, કોઈ પણ પૂતગળ હોય પૂતગળનું કાર્ય એ કાંઈ કરતું નથી પણ એ નિમિત્ત તરીકે છે, એટલે ગમે તે નિમિત્ત હોય એની પીડા મટી જવાની હોય એ વખતે ગમે તે નિમિત્ત હોય, એટલે કેટલીક વખત એમ પણ કહેવાય કે મહાપુરુષના સ્પર્શ માત્રથી પીડા ચાલી ગઈ, પણ એ વખતે એનો કાળ જે બહુ પૂરો થતો હોય એટલે પછી એ મહાપુરુષના સ્પર્શ દ્વારા પીડા ચાલી જાય, એવી જ રીતે દેવ આવ્યા અને દેવે કાંઈક કર્યું એટલે તમારી પીડા ચાલી ગઈ, પણ એ વખતે એ એમ જ થવાનું હતું, એટલે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે, અને વાસ્તવમાં એનો અર્થ એવો નથી થતો, સિદ્ધાંત ખોટો નથી પડતો, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે છે એ વાત તો છે જ નહીં, સિદ્ધાંત તો એમ જ છે, કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યનું પરિણમન કરાવતો જ નથી, પણ વ્યવહારથી જે વાત જે છે તેને આ રીતે આપણે સમજવાની છે કે એ સમયે એમ થવાનું હતું ત્યારે એવું નિમિત્ત હતું, ત્યારે એવું નિમિત્ત હતું, અગ્નિમાં બધું ભસ્મ થઈ જવાનું હતું ત્યારે એવું નિમિત્ત હતું કે ત્યાં તણખા જર્યા અને ત્યાં ઘાસ સૂકું ઘાસ પણ હતું, એટલે પછી આગ લાગી ગઈ, આપણે જોઈએ છીએ ને કે આ એલએની અંદર આવું ઘણું બહુ બને છે, કેટલી બધી ભીષણ આગ લાગી જાય છે અને કેટલાય ઘરો બળી જાય છે, પણ એ બધા નિમિત્ત કારણ છે, એવું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એવી જ રીતે કાંઈ પણ એવું કંઈક લૌકિકમાં પ્રાપ્ત થવું અથવા તો અંતરાય આવવા અથવા તો અંતરાય દૂર થઈ જવા, પીડા આવવી અથવા તો પીડા દૂર થઈ જવી, આ બધામાં પણ એમ જ સમજી લેવું, અને એટલે મંત્રને પણ એમ જ એ જ રીતે મહત્વ આપવું જેટલું આપણે મેડિકલ સાયન્સને મહત્વ આપીએ છીએ કે મેડિકલ સાયન્સ દ્વારા આમ થઈ શકે તેમ થઈ શકે, તો એવી જ રીતે મંત્ર દ્વારા પણ ઝેર ઉતરી જાય, આપણે એન્ટીસ્નેક વિનમ આપીએ છીએ સાપ કરડ્યો હોય ત્યારે તો અને એ અસર કરે છે, પણ ખરેખર તો એન્ટીસ્નેક વિનમ જે છે એ દ્રવ્ય જુદું છે અને પેલું શરીર જે છે એ જુદું છે જ્યાં એ અસર આવી છે, અને સાપનું ઝેર ચડ્યું છે તો એ ઝેરે જુદું છે, સાપ કરડ્યો અને એને લીધે થઈને ઝેર ચડ્યું એ શું, એ પૂતગળ પરમાણુ જુદા છે અને આ શરીર જેની અંદર અસર આવી એ જ પૂતગળ પરમાણુ જુદા છે, પણ એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે કે એને એને લીધે થઈ અને ઝેર ચડે છે એવી અસર આવે છે, તો એવી જ રીતે બીજું એવું પૂતગળ હોય કે જે નિમિત્ત થાય અને એમાં એ ઝેરની અસર ઉતરી જાય, તેમાં કોઈ પણ પૂતગળ હોય એમાં કાંઈ આ દવા જ હોય એવી જરૂરી નથી, મંત્ર પણ હોઈ શકે, આ વાત સમજવા જેવી છે, એટલે અહીંયા પણ એનો અર્થ એવો જ સમજવાનો છે,
आ तो ध्यान ना फल नी बात करी एटले मंत्र साधना जे करवामां आवे छे एने विषय नी बात करी एटले कोई पण कार्य एवी रीते थई सके छे ए वात अहींया करी ए एकाग्रता आवी એટલે કે છે કે આ વિષયમાં બહુ શું કહેવું, આ યોગી જે કોઈ પણ કાર્ય કરવા ઈચ્છે છે તે કર્મના દેવતારૂપ સ્વયં બની એ દરેક કાર્યને સિદ્ધ કરી લે છે. અને ભાવાર્થમાં કહે છે યોગી જે કાર્ય કરવા ઈચ્છે તે કાર્યના અધિષ્ઠિત દેવતાના ધ્યાન વડે તે દેવતામય બની તેનું તે કાર્ય સ્વયં બની જાય છે. એટલે એ રીતે એ કાર્ય કરી લે છે. ડોક્ટર થઈ અને દર્દીઓના રોગને મટાડે છે એના જેવી જ વાત છે. એમાં કઈ બહુ વિશેષ વાત છે એમ નથી. જેટલું ડોક્ટર થઈ અને એ બીજાઓની સારવાર કરે એ જેટલું આપણને સાચું લાગે છે એટલું જ આ સાચું છે. એમાં કઈ મોટી વાત નથી. કેમ કે વર્તમાનમાં અત્યારે જીવોના આવે એવા એવા ક્ષયોક્ષમ અને એવી સાધના વગેરે આપણને જોવા મળતા નથી ને, એટલે આપણને એ આશ્ચર્યકારી લાગે અથવા તો આપણને એમ લાગે કે એવું કઈ રીતે શક્ય બને. પણ એ શક્ય છે. આપણને આ જે શક્ય લાગે છે એવી જ રીતે એ પણ શક્ય છે. જેમ જેમ મેડિસિન દ્વારા રોગ મટાડી શકાય એ કેટલું આપણને શક્ય લાગે છે, તો એવું જ એ શક્ય છે. બધામાં બધું કાર્ય નથી કરતું એ પણ આપણે જાણીએ છીએ. બસ એ વાત પણ અહીંયા પણ છે. તો આ વાત અહીંયા ધ્યાન દ્વારા જે થાય છે કાર્ય સિદ્ધિ વાત ફળની વાત ચાલે છે ને અહીંયા, તો એટલે એ ફળની વાત લીધી. આગળ અહીંયા 210મી અંદર કહે છે કે આ સાધક યોગી શાંતિ કર્મ કરવાને શાંત આત્મા અને ક્રૂર કામ કરવાને માટે ક્રૂર આત્મા બને છે, જેથી શાંત અથવા ક્રૂર કાર્યની સિદ્ધિ કરી શકે છે. આ યોગી ઈચ્છે તે કરવા સમર્થ છે. એટલે મૂર્ખ એવી પ્રકારની સાધના કરી અને જીવ જેવા પ્રકારે એકાગ્રતા કરે છે જેવા ભાવે થાય છે તો એવા ભાવે પોતે સ્વયં થઈ જાય છે. કેટલી વાત અહીંયા સમજાવી છે. અને ત્યાર પછીથી સમરથી ભાવની સફળતાથી ભ્રાંતિનું નિરસન એની અંદર જરાક સમરથી ભાવનો અર્થ અહીંયા લેવામાં આવે છે. એમાં કહે છે કે ધ્યાનનું અનુષ્ઠાન કરનાર યોગીને આકર્ષણ વશીકરણ સંબંધ મોહન વિદ્રાવણ નિરીફીકરણ શાંતિકરણ વિદ્વેષણ ઉચ્ચાટન નિગ્રહ ઇત્યાદિ કાર્ય જોવામાં આવે છે. માટે સમર્થ ભાવની સફળતાને માટે વિભ્રમની કોઈ વાત જ નથી કરી અને વાત લીધી છે કે અગાઉના પદ મુજબ વિભ્રમની શંકા ઉપસ્થિત થયેલ તેના સમાધાનના ઉપસંહારમાં કહેવામાં આવ્યું છે કે સર્વ કાર્યો ધ્યાનનિષ્ઠ આત્મા વડે સિદ્ધ થતા દેખાય છે. માટે ધ્યેય સદસ્ય ધ્યાનના પર્યાયરૂપ અથવા ધ્યેય દાતાની એકતારૂપ જે આ સમરસી ભાવ છે તેનું ફળ મળે છે. તેમાં વિભ્રમ કે શંકા કરવાની નથી. ધ્યેય ધ્યાતાની એકતા રૂપ સમરસી ભાવ અહીંયા લીધો છે અને ધ્યેય ધ્યાતાની એકતા રૂપ જે સમરસી ભાવનું જે ફળ મળે છે તો એમાં કોઈ શંકા કરવા જેવું નથી. એટલી વાત આપણે એમાંથી લેવાની છે. અને અહીંયા કાર્ય સિદ્ધિની વાત લીધી છે એટલે એવા કેટલાક મંત્રો દ્વારા એકાગ્રતા વગેરે કરવામાં આવે છે તો એ થાય છે. તો એ વાત ત્યાં આપણે પૂરી કરીએ છીએ. તે પછીથી 213, 214, 215 અને 216 એની અંદર પણ એ રીતે કેટલીક વાત કરવામાં આવી છે કે કેટલાક પ્રકારે એવી ક્રિયાઓ વગેરે મંત્ર વગેરેની જે સાધના કરવામાં આવે છે એ બધી વાત લીધી છે. અને એમાં ભાવાર્થની અંદર કહે છે કે ચાર પદમાં જે 32 વિષયોનો ઉલ્લેખ છે તથા આદિ શબ્દ દ્વારા તેના જેવા અને સંબંધમાં જે જે અન્ય વિષયોનું સૂચન કરે છે તે સર્વ શાંતિ ક્રૂર આદિ કર્મ વિષયક વિવિધ ધ્યાનનો યથાયોગ પરિવાર છે અથવા તેની સહાયક સામગ્રી રૂપે સ્થિતિ છે. તેના સ્વરૂપનું તથા મંત્ર આદિ વિષય માટે તેવા ગ્રંથોમાંથી જાણવું એ બધા એવા કેટલાય ગ્રંથો લખાયા છે અને કઈ રીતે થાય છે એ વિધિ પણ એમાં બતાવવામાં આવી છે. તો તે માટે વિદ્યાનું શાસ્ત્ર કયા છે અને આ ઉપરથી એમ સમજાય છે કે ધ્યાનનો વિષય બહુ ગહન ગંભીર છે. કેવી અનેક તેની સામગ્રી પણ છે અને એ બધી કેટલાય પ્રકારની સામગ્રીને રીત ને એનો સમય ને એવા કપડાને આ ને તે બધું ઘણું બધું હોય છે. પણ એ બધું આપણે માટે કોઈ રીતે કાર્યકારી ઉપયોગી નથી. કેમ કે આપણું જે તો આત્મધ્યાનનું છે. આત્મધ્યાન દ્વારા આપણે તો સમ્યક્ત પ્રગટ કરવું છે, સ્વાનુભૂતિ કરવી છે, સ્વને અનુભવો છે, એટલે આપણે માટે એ નથી. પણ અહીંયા વાત ધ્યાનની વાત લીધી, ધ્યાન ફળની વાત લીધી એટલે વાત લેવા માટે
અને 270 ની અંદર પછી આગળ એક વાત કરે છે કે લૌકિક આદિ સર્વ ફળ પ્રાપ્તિનો ઉપાય ધ્યાન. લૌકિક આદિ સર્વ ફળ પ્રાપ્તિ, આ લોક સંબંધી જે ફળની પ્રાપ્તિ થાય છે તે તથા પરલોક સંબંધી જે ફળ મળે છે તેનું મુખ્ય કારણ ધ્યાન જ છે. આ વાતને બરાબર સમજવા જેવી છે. આપણે ધ્યાન કરીએ છીએ તો આ લોકને વિશે પણ આપણને શું પ્રાપ્ત થાય છે? આપણે કઈ લૌકિક વસ્તુની પ્રાપ્તિ કરી ધન આથી પ્રાપ્ત કરવું એવી ભાવના નથી, છતાં પણ આપણે જે ધ્યાન કરીએ છીએ એને કારણે આપણને જે કર્મના ઉદયો તીવ્રપણે જે આવવાના હતા તે આવે પણ એની અસર જણાય નહીં. કર્મના ઉદય આવે છતાં પણ એની અસર જણાય નહીં. આપણને એ વખતે પણ આપણા માર્ગમાંથી આપણે ચલિત થઈ જઈએ એવું ન થાય, એટલી ઉપલબ્ધિ તો જે ધ્યાન કરે છે, જે ધર્મ ધ્યાન આરાધનામાં છે, એને અવશ્ય થાય છે. જેણે પોતાના સ્વરૂપનો નિર્ણય કર્યો છે, પોતે શુદ્ધ છે, પવિત્ર છે, પૂર્ણ છે, સિદ્ધ સમાન છે, અને એવા નિર્ણયપૂર્વક પોતે જે સાધના કરે છે એટલે કે ધ્યાન કરે છે, પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એના સ્વીકાર કરીને સિદ્ધને પોતાના સ્વરૂપમાં સ્થાપીને જે નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ કરે છે, એ આવો પ્રયોગ કરે છે તો એક પ્રકારની એને શાંતિનો અનુભવ થાય છે. અને નાના પ્રકારના જે વિક્ષેપો, એવી વિટંબણાઓ, એવા વિઘ્નો વગેરે જે કાંઈ એને કર્મના ઉદયને કારણે આવે છે, એવા સંયોગો સર્જાય છે ત્યારે એ વિચલિત થતો નથી અને એવા આર્ક ધ્યાન વગેરે થતા નથી. પોતે પોતાની જાતને સંભાળી લે છે, પોતે ધર્મ માર્ગમાંથી ચલિત નથી થતો. આ તો આપણને બધાને વધુ પ્રમાણમાં કે થોડા પ્રમાણમાં અનુભવમાં આવ્યું જ છે. કોઈને એવી વાત વધારે અનુભવાય છે તો કોઈને ઓછી, પણ બધાને એ વાતનો તો અનુભવ થયો જ છે કે આ જ્યારથી ધ્યાન શરૂ કર્યું છે અને નિયમિત ધ્યાન કરીએ છીએ, જ્યારથી આ સ્વાધ્યાય કરીએ છીએ અને સ્વાધ્યાય સ્વરૂપના લક્ષ્ય કરીએ છીએ, ત્યાર પછીથી આખું પરિવર્તન આવી ગયું છે. જીવનમાં એટલું જ પરિવર્તન તો આવી જ ગયું છે કે એવા નાના મોટા પ્રસંગોમાં આપણે ધૈર્ય ગુમાવી નથી દેતા, આપણી શાંતિને આપણે જાળવી રાખીએ છીએ. એટલે એ વાત તો છે. એટલે આ લોક સંબંધી એ પ્રાપ્ત થાય છે. અને બીજું પરલોક સંબંધી આપણે જે રીતે ધ્યાન કરીએ છીએ અને એમાં નિર્વિકલ્પ ન થઈએ તો પણ જેટલો શુભભાવ છે તે શુભભાવ ઉત્કૃષ્ટ પ્રકારનો શુભભાવ છે, એટલે પરલોકમાં પણ એને કારણે આપણને એવા સાનુકૂળ સંયોગોની પ્રાપ્તિ તો થવાની જ છે. એ સંબંધી કોઈ આશંકા નથી, એમ જ થાય. પુણ્યનો બનતો એટલો પડે જ છે. જે ધ્યાનનો પુરુષાર્થ કરે છે, પોતાને સિદ્ધ સમાન શુદ્ધ જાણી અને ધ્યાનનો પ્રયત્ન આખો કરે છે અને આપણે જે ચાર સ્ટેપ બતાવ્યા છે એ પ્રમાણે આગળ વધી રહ્યો છે, દિવસમાં જે એવી રીતે ત્રણ વખત ધ્યાન કરે છે, પ્રતિક્રમણ કરે છે, તો એ વખતે ભલે કદાચ એને અનુભૂતિ ન થઈ હોય તો પણ એ સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ કરી રહ્યો છે અને એ વખતે એને ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ હોય છે. એ શુભ ભાવ જે છે એમાં એને એવા દેવના ઉત્તમ એવા કોઈમાં મનુષ્યના એવા આયુષ્યના પણ બંધ પડી જાય છે. આ બધું થાય છે. એટલે આ લોક અને પરલોક સંબંધી એ જે કાંઈ પ્રાપ્તિ થાય છે એ વાત તો બરાબર જ છે. બંને લોક સંબંધી ફળની પ્રાપ્તિમાં મુખ્ય કારણ ધ્યાન જ છે, તેનું મહત્વ બતાવ્યું. અને પછી એના વિશે વાત એવી છે કે શ્રી સોમદેવ આચાર્ય યશસ્ત તિલકમાં નીચે મુજબ પદ્ય લખેલ છે, જેમાં લખ્યું છે કે કોઈ ગુણ, જ્ઞાન, દ્રષ્ટિ અથવા તો સુખ નથી કે ધ્યાનથી ન મળે. મળે જ. કોઈ ગુણ એટલે આપણે જે પ્રગટ કરીએ છીએ તે એની વાત છે, એવો ગુણ કે જ્ઞાન કે એવી દ્રષ્ટિ, સાચી દ્રષ્ટિ કે સાચું સુખ, એવું કોઈ એવું નથી કે જે ધ્યાનથી ન મળે. એવું કઈ છે જ નહીં. ધ્યાન દ્વારા એની પ્રાપ્તિ અવશ્ય થાય જ છે. બાહ્યમાં પણ લૌકિક સુખ એવા સંયોગો વગેરેની પ્રાપ્તિ થાય છે અને અંતરંગ પણ એની પ્રાપ્તિ થાય જ છે. એટલે કહે છે કે મળે જ એમ અંધકારનો નાશ અને પ્રકાશનું પ્રગટવું સમજવું. અજ્ઞાન રૂપી અંધકાર દૂર થઈ જાય છે. સૌથી મોટી વાત તો એ છે, ધ્યાન દ્વારા જ જીનેશ્વર ભગવાન પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. ધ્યાનનું જે ફળ છે, ધ્યાનમાં જ આગળ વધી અને શ્રેણી ચડે છે ને, સાતમા ગુણસ્થાનથી આગળ વધે છે, શ્રેણી ચડે છે, એ શું છે? ધ્યાનમાં જ છે. એ ધ્યાનની વિશેષ એકાગ્રતા છે. આઠમા ગુણસ્થાને પહેલું,
શુક્લ ધ્યાન, પછી બારમા ગુફાને બીજું શુક્લ ધ્યાન, આ બધું ક્યાં થાય છે, કઈ રીતે થાય છે? ધ્યાનમાં જ થાય છે. તો અહીંયા સુધી એ ફળની વાત થઈ. હવે અહીંથી જરાક વિષય બદલાય છે. ધ્યાનનું મુખ્ય નિમિત્ત ગુરુ ઉપદેશ આદિ ચતુષ્ટય. તો 218મી ગાથાથી હવે જરા વિષય બદલાય છે. તો એ હવે આપણે આવતા વખતે લઈશું. આજે સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણે આપણો બીજો વિષય ધ્યાન સ્વાધ્યાય પત્યો. હવે ધ્યાનની વાત કરી, ધ્યાનના પ્રયોગની વાત કરી આપણે. તો ધ્યાનનો પ્રયોગ આપણે જે રીતે કરીએ છીએ એમાં આપણે એમાં ચાર સ્ટેપમાં આપણે એ વાતને સમજ્યા છીએ કે પહેલું એક વિકલ્પનો આશ્રય, એક વિકલ્પનો આશ્રય લઈ અને આપણે બીજા વિકલ્પોને છોડીએ છીએ, એક જ વિકલ્પમાં રહીએ છીએ એટલે બીજા કોઈ વિકલ્પ રહેતા નથી. અને એ વિકલ્પ સંબંધીની ઘણી બધી વાત પહેલા પૂર્વે કરી હતી જ્યારે ધ્યાનની શરૂઆત, ધર્મ ધ્યાન આરાધનાની શરૂઆત કરી હતી પછી પણ. અને એમાં અનેક પ્રકારે વિકલ્પ પણ બતાવ્યા હતા. અને પછી એમાં કેમ કે સિદ્ધ ભગવાનનું નામ લઈને એવો એક વિકલ્પ રાખવાની વાત, મોકાળ મંત્રનો વિકલ્પ, બધી વાત કરી. અને ત્યાર પછીથી આપણે ઓમકારનો વિકલ્પ લીધો હતો અને એને વિકલ્પ તરીકે અત્યાર સુધી આપણે કહેતા આવ્યા છીએ. અને એનું પણ એ કારણ હતું કે જ્યાં સુધી ધ્યાન ખરેખર કરવામાં ના આવે ત્યાં સુધી એને વિકલ્પ તરીકે રાખવાની વાત હતી. પરંતુ હવે બધાના ખ્યાલમાં આવ્યું જ હશે કે એ માત્ર વિકલ્પ નથી. એવી જ રીતે બીજા સ્ટેપમાં આપણે શાંત પડવાની વાત કરી હતી. તો શાંત પડવું એ પણ કંઈ માત્ર શાંત પડવું એટલી જ વાત નથી. અને વિશેષ એકાગ્રતા, તો સ્વરૂપને વિશેષ એકાગ્રતા કઈ રીતે કરવી એના સંબંધીની થોડીક વાત પહેલા આપણે કરી છે અને પછી તન્મયતા. તો આ બધી વાતને આજે આપણે થોડાક વધારે વિસ્તારપૂર્વક લઈએ છીએ. આપણને હવે હવે કેટલાક વખતથી આપણે ધ્યાન કરીએ છીએ તો ઘણી બધી વસ્તુનો ખ્યાલ પણ આવ્યો છે, બધાને પોતપોતાની રીતે અનુભવ પણ છે. તો હવે એક પછી એક મુદ્દાને આપણે લઈએ છીએ. પહેલો ધ્યાનના પ્રયોગનો પહેલો મુદ્દો આપણો છે એક વિકલ્પનો આશ્રય. ખરેખર શું છે એ એક વિકલ્પનો આશ્રય છે? ના, એ જ્ઞાન આરાધના છે. કેમ? આપણે કયો વિકલ્પ લીધો હતો? ઓમકારનો વિકલ્પ. એટલે ઓમકારનો વિકલ્પ રાખ્યો તો એ માત્ર વિકલ્પ નથી, એ વિકલ્પ નથી. એ દ્વારા આપણે ખરેખર તો જ્ઞાન આરાધના કરીએ છીએ. એને જ્યાં સુધી વિકલ્પ સમજીએ છીએ ત્યાં સુધી એ ધ્યાનનું સ્ટેપ બની જાય છે. અને જ્યારે પછી આપણે સાચા અર્થમાં એને સમજ્યા છીએ, ખ્યાલ આવ્યો છે આપણને, અને એ પછી આપણે એ વાતને સમજ્યા હતા, ઓમકારનું મહત્વ સમજ્યા ત્યારે આપણને ખ્યાલ આવ્યો. એટલે એ આખી પહેલા સ્ટેપની વાત જે છે એ જ્ઞાન આરાધના છે. એ જ્ઞાન આરાધના છે ને જ્ઞાન આરાધના કરતા કરતા જ આપણે આગળ વધીએ છીએ. એટલે એ કંઈ એમ નથી કે ઠીક છે ચાલો કરીએ છીએ ઓમકાર ઓમ ઓમ કરીએ છીએ. ના ના ના, એવી વાત નથી પ્રભુ. જ્ઞાન આરાધના થઈ રહી છે. ફરી યાદ કરાવું તમને, ઓમ કોઈ અક્ષર નથી, એ ઓમકાર છે. એ કોઈ પણ રીતે લખવામાં આવે, ઓમકાર ઘણી રીતે ઓમ લખવામાં આવે છે, પણ આપણે તો જેની વાત કરીએ છીએ એવો ઓમકારની વાત કરીએ છીએ. અને ઓમકાર શા માટે એ સંબંધી આપણે પહેલા વાત કરી છે. ઓમકાર શું છે અને શા માટે આપણે એનો એને વિકલ્પ તરીકે લીધો અને ખરેખર તો એ દ્વારા આપણે જ્ઞાન આરાધના કરીએ છીએ, તો એ ઓમકાર શા માટે? એ અનાદિથી છે, અનાદિથી છે. જીનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિ છૂટે છે તો ક્યારથી છૂટે છે? જીનેશ્વર ભગવાન જ્યારથી હોય ત્યારથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને ઓમકાર ધ્વનિ જયારે છૂટે છે તો ક્યારથી છૂટે છે? જયારે કેવળ જ્ઞાન થાય છે ત્યારથી. અને કોઈ જીવ, પહેલો જીવ કોણ છે કે જેને કેવળ જ્ઞાન થયું? કયો જીવ છે જે પહેલો કે જેને કેવળ જ્ઞાન થયું? કોઈ પહેલો છે જ નહીં, એની કોઈ આદિ નથી. જીવ જ્યારથી છે જીવ ત્યારથી કોઈ ને કોઈ જીવ એ તેરમા ગુણસ્થાનની દશામાં હોય જ છે. તેરમું ગુણસ્થાન તો શાશ્વત ગુણસ્થાન છે, અજંત સા છે. તીર્થંકર ભગવાન ક્યારેય ન હોય એવું જગતમાં બન્યું જ નથી, અનાદિથી છે. અત્યારે વર્તમાનમાં જે તીર્થંકર ભગવાન છે તો એ તીર્થંકર ભગવાન એની પહેલા પણ હતા, પૂર્વે પણ હતા,
कोई काल नहीं, अनंत काल पहला विचार करो तो एक वक्त जयरे जीव तेरे जगत की अंदर तीर्थंकर तो हो ओछा में ओछा 20 तीर्थंकर भगवान महावीर क्षेत्र ने विषय विराजमान हो અને દરેકના સમોસરણમાં કેટલા હજારો કેવળી પરમાત્મા બિરાજમાન હોય. આવું તો અનાદિથી ચાલ્યું આવે છે. એટલે આ ઓમકાર એ અનાદિથી છે, કેમ કે તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિ છૂટે છે એટલે અનાદિથી એ વસ્તુ છે. કઈ આ નવી વસ્તુ નથી એ ઓમકાર. અને એ શું છે? એ સ્વયં સિદ્ધ છે. કોઈએ એની રચના કરી છે એવી વાત નથી. સ્વયં સિદ્ધ છે. જયારે પ્રભુને સર્વજ્ઞ પ્રગટ થઈ જાય છે, પોતે સર્વજ્ઞ થાય છે, તેવર જ્ઞાન થાય છે, તો પછી એમને કોઈ હવે ઈચ્છા નથી. પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે ત્યારે એ સ્વયં એ ઓમકાર ધણી દિવસમાં 3 વાર નીકળે છે અને જગતના જીવો એ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. કેવળ જ્ઞાનની પ્રસિદ્ધિ કરનાર છે એટલે કે ઓમકાર છૂટ્યો એનો અર્થ જ કે પ્રભુને કેવળ જ્ઞાન થયું છે. અને એ જ્ઞાન પ્રસારનું માધ્યમ છે. એ દ્વારા જીવો જ્ઞાન પ્રકાશ પામે છે. ત્યાં પ્રભુના સમોસરણમાં બિરાજમાન ગણધર ભગવાન તો એ ઓમકાર ધ્વનિ સાંભળી અને 12 અંગ અને 14 ગુરુની રચના કરે છે. આટલું અગાધ જ્ઞાન એમાંથી ગણધર ભગવાનને પ્રાપ્ત થાય છે. તો એ એવો એવો ઓમકાર ધ્વનિ છે, એ ઓમકાર છે. આવા ઓમકારનું જેને મહાત્મા આવ્યું છે, આવા ઓમકારનું જેને મહાત્મા આવ્યું છે એ એની આરાધના કરે જ છે. એ જ્ઞાન પ્રસારનું માધ્યમ છે. ભાષાના બંધને એને નડતા નથી. બધા પોતપોતાની ભાષામાં સમજી જાય આપણે એમ કહીએ છીએ ને, પ્રેમ જ છે. વસ્તુનું સ્વરૂપ જ એવું છે. અત્યંત ધ્વનિ છે, એવો ધ્વનિ છે એના જેવો કોઈ બીજો પ્રચંડ ધ્વનિ નથી. એવો સંગીતમય ધ્વનિ છે એના જેવું બીજું કોઈ સંગીત હોતું નથી. ધ્વનિ છે અને એ આખા જગતમાં ફેલાય છે. એટલું જ નહીં, એ શક્તિરૂપ મંત્ર પણ છે. એની સાધના કરતા જીવ ને સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ પણ થાય છે. શક્તિરૂપ મંત્ર છે. એટલે ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. કે પ્રભુના સમોસરણમાં બિરાજમાન બધા જ એની આરાધના કરે છે. યોગીઓ મુનિઓ સાતમા ગુસ્સાને દશામાં જે રહ્યા છે, સાતમે થી છઠ્ઠે આવે છે અને છઠ્ઠે થી સાતમે જાય છે, એવા પણ બધા ઓમકાર ને ધ્યાવે છે. નિત્યમ નિત્યમ ધ્યાયંતિ યોગિનમ, હંમેશા ધ્યાવે છે. કેવો એ ઓમકાર છે. એ ઓમકાર ની આપણે પણ આરાધના કરીએ છીએ. એટલે એ ઓમકાર કઈ વિકલ્પ નથી. એટલે આપણે પહેલા એ વાત લીધી હતી કે પછી આ વિકલ્પ જે છે કેવી રીતે છોડવો, એની વાત આપણે પહેલા સામાન્ય લેવલે હતા ત્યારે એ રીતે બધી વાત સમજાવવામાં આવી હતી. પછી આપણે શાંત પડી જઈએ છીએ. પણ પ્રભુ આ પહેલા સ્ટેપની અંદર આપણે શાંત પડવાના જ છીએ. આપોઆપ શાંત થઈ જવાય છે અને નથી થવાતું ત્યાં સુધી આપણે કઈ ખોટનો વેપાર નથી કરતા. ત્યાં સુધી આપણે જ્ઞાન આરાધના કરીએ છીએ અને આપણને ખ્યાલ પણ ના આવે એવી રીતે આપણી જ્ઞાન આરાધના ચાલે છે કે જેને કારણે આપણી સ્મરણ શક્તિ વધી જાય છે, સમજ શક્તિ વધી જાય છે, આપણી શાંતિ વધી જાય છે. આપણને દરેક વસ્તુ ધર્મની પછી ઝડપથી અને જેમ છે તેમ સમજાવવા માંડે છે. તમે એક ચિત્તથી આ રીતે ઓમકારની આરાધના કરો, ભલે બીજા સ્ટેપમાં પણ તમારાથી ન જવાય તો પણ એ આરાધના ચાલુ જ રાખો. અને પછી જો કેટલાક વખત પછી તમને પોતાને આશ્ચર્ય થશે કે આ બધી વાત મને કેવી રીતે જલ્દી જલ્દી સમજાઈ જાય છે. આ ધર્મની વાતમાં તમારી રૂચિ વધી જાય છે. ગુરુદેવ જે વાત સમજાવતા હોય, જે ન્યાય સમજાવતા હોય, એ બધું કેમ સમજાઈ જાય છે? એટલે એ આરાધના છે, એ કઈ નકામી વસ્તુ નથી, એ કઈ માત્ર વિકલ્પ છે એમ નથી. અને પછી વિકલ્પને કેવી રીતે છોડવાનો? કોઈ છોડવાનો અર્થ જ નથી. છોડવું શું છે? એ વિકલ્પ જે છે એ એની મેળે છૂટી જાય છે. જયારે જ્ઞાન આરાધનામાં જીવ એવો રદ થઈ જાય છે ઓમકારમાં, ત્યારે પછી આપોઆપ શાંત પડી જવાય છે. એટલે જયારે બીજા સ્ટેપમાં જઈએ છીએ તો શાંત પડવું છે એમ કરવા ને બદલે આપણે ખરેખર શું કહીએ છીએ? શાંત પડવું એટલે એનો અર્થ શું છે? શાંત પડવાનો અર્થ એ છે કે વિકલ્પનો આશ્રય છૂટી જાય છે. જયારે એવી ઓમકાર ધ્વનિ આપણે ધ્યાવતા હતા, ઓમકારને ગ્રહણ કરતા હતા, જયારે આપણે શું કરીએ છીએ કે સિમંદર પ્રભુ
बीजा कोई पण तीर्थंकर भगवान नु नाम लिए विषय विष तीर्थंकर भगवान नी ओंकार ध्वनि छूटे छे तो ये ध्वनि ने अपने ग्रहण करिए छे एटले के ज्ञान संपादन करिए छे एवा भाव सहित अपने ओंकार ने ग्रहण करता था। ये पहलू स्टेप हतुं आपणुं, पहला स्टेप में अपने ओंकार ने ग्रहण करता था एटले आपणे विकल्प रहेतो हतो। ओंकार ने ग्रहण करता था एटले के ज्ञान संपादन करता था एटले विकल्प रहेतो हतो। ये विकल्प में शू हतु के प्रभु पासे थी ओंकार आवे छे अने हूँ ग्रहण करू छू, एटलो विकल्प रहेतो हतो। एक प्रभु छे अने पोते छे बस, एने ज्ञान आराधना एम चाली रही छे। आटलो विकल्प जे हतो ए विकल्प पछी जयारे शांत पड़वानुं बीजू स्टेप आपणे कही छे त्यारे शू थाय छे के ए विकल्पनो आश्रय रहेतो नथी, भले ओंकार अंदर चाल्या करे पण एनो आश्रय रहेतो नथी अने आपणे शांत थईए छे। एमां विकल्प નો આશ્રય છૂટી જાય છે, છોડવો પડતો નથી, છોડવો પડતો નથી કે બસ હવે હું ઓમકાર નહીં કરું એમ વાત જ નથી, ઓમકાર ચાલે છે અને આપોઆપ જ એવું સ્ટેજ આવે છે કે આપણે આપણે હવે સ્થિરતા પ્રાપ્ત કરીએ છીએ। એમાં સ્થિરતા પ્રાપ્ત કરીએ છીએ કે વિકલ્પ જે હતો, વિકલ્પમાં જે એક જાતની પ્રક્રિયા ચાલતી હતી કે ઓમકારને ગ્રહણ કરું છું, ગ્રહણ કરું છું, તો ઓમકાર ચાલ્યા કરે છે અંદરમાં, બેકગ્રાઉન્ડમાં જેમ કહીએ કે ચાલ્યા કરે છે, અને આપણે એક દ્રષ્ટિ જે છે એને સ્થિર કરી દઈએ છીએ। નાકની સિદ્ધાંતમાં દ્રષ્ટિને રાખીએ છીએ તો આપણને એ શાંત થઈ જઈએ છીએ। બીજા વિકલ્પ એ વિકલ્પ પેલો હતો એનો આશ્રય છૂટી ગયો તો એ વખતે આપણે આપણને પોતાનો અહેસાસ થાય છે કે આ હું, જે બીજા સ્ટેપની અંદર પોતાનો અહેસાસ થાય છે આ હું, એવો અહેસાસ થાય છે ત્યારે પેલા જ્ઞાન આરાધના સાથે જે રહેલો વિકલ્પ હતો એ વિકલ્પનો આશ્રય છૂટી ગયો છે। જ્ઞાન આરાધના અંદરમાં ચાલી રહી છે અને એના તરફનું લક્ષ્ય આપણને નથી અને માત્ર હવે આ હું એમ આપણને થઈ જાય છે, એ શાંત પડવાની પ્રક્રિયા છે, બીજું સ્ટેપ છે। એ બીજા સ્ટેપમાં હું પહેલામાંથી બીજામાં જાઉં એવી વાત નથી, એ સહજ જવાય છે। અને જ્યારે એમ સહજ જવાય છે ને પછી પાછો જો વિકલ્પ પાછો કોઈક આવી જાય, બીજો વિકલ્પ આવે તો તરત જ આપણે આપણી જાતને સંભાળી લઈએ છીએ, ફરી પાછા આપણે ઓમકારને ગ્રહણ કરવા લાગીએ છીએ। એટલે હું તો જ્ઞાન આરાધના કરું છું એવા ભાવપૂર્વક ફરી પાછા ઓમને ગ્રહણ કરી છું। ઓમને ગ્રહણ કરતા કરતા દ્રષ્ટિ એક સરખી નાકની સિદ્ધાંતમાં સ્થિર રહી જાય છે અને પછી આપણે આ હું એવો અહેસાસ થઈ જાય છે। આવું વારંવાર થયા કરે છે, પહેલું અને બીજું સ્ટેપ થયા કરે છે અને એમાં આપણે કેટલું બધું પ્રાપ્ત કરીએ છીએ, કેટલું અચીવ કરીએ છીએ એનો ખ્યાલ તો પછી આવશે પ્રભુ। ઘણો સમય સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવાને કારણે, ઘણી વાર દિવસમાં કરવાને કારણે, વારંવાર ઓમ બોલીને પોતાના સ્વરૂપ તરફ વળવાને કારણે જે લાભ થાય છે એ તો પછી ખ્યાલમાં આવશે પ્રભુ। દેખીતી વાત નથી કે કંઈ આમને એમ સીધે સીધું લૌકિકમાં આપણને કંઈક પ્રાપ્ત થાય એવી કોઈ રીતે વાત નથી, એ તો પોતાની શુદ્ધિની વૃદ્ધિ થાય છે। આપણા કષાયો મંદ પડી ગયા છે એને કારણે આપણા કષાયો મંદ પડી જાય છે, એવું બીજા સ્ટેપનું શાંત પડવું એની આ વાત કરી કે વિકલ્પોનો આશ્રય છૂટવો, છૂટી જાય છે, છોડવો પડતો નથી। હવે હું છોડું તો એ પણ વિકલ્પ થયો, કોણ છોડે, છોડવું એવો જ વિકલ્પ નથી હોતો, એ સહજ રીતે શાંત થાય છે, સહજ રીતે શાંત થાય છે। જો મનને કોઈ રીતે શાંત કરી શકાતું જ નથી, મન તો મારે મનને શાંત કરવું છે એમ કહીએ એ પણ વિકલ્પ છે, હું શાંતિથી બેઠો છું એ પણ વિકલ્પ છે। આપણે તો વિકલ્પોના કોલાહલની વચ્ચે જ જીવીએ છીએ, ભલે ને ક્યાંય પહાડમાં ચાલ્યા જઈએ, હિમાલયમાં ચાલ્યા જઈએ તોય શું છે, આપણે તો વિકલ્પોના કોલાહલમાં જ રહ્યા છીએ। એ વિકલ્પોનો કોલાહલ શાંત કેવી રીતે પડે? જ્ઞાન આરાધના કરતા કરતા આપોઆપ વિકલ્પ શાંત પડે છે, અને એવું શાંત પડવું એમાં વિકલ્પનો આશ્રય છૂટે છે। જ્ઞાન આરાધના જે થતી હોય તે થયા કરે અને પોતાને એ વખતે અહેસાસ થાય છે એ મહત્વનું છે, પોતે આ પોતે એવો અહેસાસ જે થાય છે। ત્રીજું સ્ટેપમાં આપણે વિશેષ એકાગ્રતાની વાત કરીએ છીએ, બરાબર? ત્રીજું સ્ટેપ એટલે વિશેષ એકાગ્રતા, આ હું એટલું થયું, પણ એવા જે હું જે થયો, આ હું જે અસ્તિત્વનો અહેસાસ જે થયો એની અંદર એકાગ્રતા કરવાની છે। એમાં કેવી રીતે એકાગ્રતા થાય એ મહત્વનું છે, એનો અર્થ પહેલા સમજીએ। વિશેષ એકાગ્રતા એટલે ખરેખર શું છે? તો ઉપયોગ સ્વ તરફ વાળવો, જો પેલા બધામાં થાય છે એમ વાત આપણે લઈએ છીએ જયારે કે શાંત પડી જવાય છે એમ વાત લઈએ છીએ, ત્યારે અહીંયા જે છે તે જરાક વિશેષ એકાગ્રતા એટલે પુરુષાર્થમાં જરાક બળ આપવું પડશે,
उपयोग स्व तरफ वाळवो, उपयोग ने स्व तरफ वाळवो, ज्ञान दर्शन ना उपयोग ने स्व तरफ लई जवू, એટલે એને વિશેષ એકાગ્રતા કરી એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે એમ કહીએ તો ચાલે. ને આવો પુરુષાર્થ કોને અને ક્યારે થાય? જેને જેને પોતાના સ્વરૂપનો દ્રઢ નિર્ણય થઈ ગયો છે કે પોતે આ જ છે, પોતે સિદ્ધ જ છે, પોતે સિદ્ધ સમાન છે, સિદ્ધ સમાન કરતા પોતે સત્ય અપેક્ષાએ તો સિદ્ધ જ છે, પોતાનામાં અને સિદ્ધમાં જો કાંઈ ફેર હોય તો એટલું જ છે કે સિદ્ધ ભગવાને એને પ્રગટ કર્યું છે સિદ્ધત્વને, અને મેં શક્તિ રૂપે જે મારામાં સિદ્ધત્વ છે એને પ્રગટ નથી કર્યું છે, પર્યાયમાં ફેર છે પણ શક્તિ રૂપે તો બંનેમાં સિદ્ધત્વ સમાન છે. આવો જેને નિર્ણય થયો છે, પોતાના વિશેનો જેને નિર્ણય થયો છે, અને વારંવાર દ્રવ્ય રૂપના અભ્યાસ દ્વારા, દ્રવ્યાનુયોગના ખાસ કરીને અભ્યાસ દ્વારા આત્માની જે જે વાત આવે છે એને સાંભળી આત્મસાત કરી અને પોતાની ઉપર ઉતારી દે છે, જેથી પછી એને શબ્દોની જરૂર જ ન પડે, એટલે પછી વારંવાર બોલવાની જરૂર જ ન પડે કે હું અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છું, અનંત ગુણનો પિંડ છું તો છું, એના સંબંધી જેટલું ચિંતવન કરવું હતું એટલું કરી લીધું, બસ હવે એમાં કોઈ આશંકાય નથી કે પોતાને અનંત ગુણ છે કે નથી કે કઈ રીતે છે, એવી આશંકાય ન રહે ત્યાં સુધી ચિંતવન કરી અને પછી એ જ શ્રદ્ધાને પાક્કું કરી લીધું કે એમ જ છે, વસ્તુનું સ્વરૂપ એમ જ છે, હું એવો અનંત ગુણનો પિંડ છું. એટલે એવી રીતે આત્મા સંબંધીની જે જે વાત આવે એને આત્મસાત જેને કરી લીધી છે અને એમ જેને પોતાની ઓળખ બનાવી લીધી છે એને હવે ઉપયોગ સ્વ તરફ મળશે, એ જ ઉપયોગને સ્વ તરફ વાળી શકશે. ફરી યાદ કરાવું સમયસારની 44મી ગાથા, કર્તા કર્મ અધિકારની છેલ્લી ગાથા, એમાં આચાર્ય ભગવાને પછી એ વાત કરી કે હવે બહુ વિસ્તારથી બસ થાઓ, આ નય ને બધી વાત કરી, અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપની સમજાવવામાં આવી, બધાથી વિસ્તારથી પણ વસ થાઓ અને મતિશ્રુત જ્ઞાનને પોતાના સ્વરૂપ તરફ વાળો. મતિશ્રુત જ્ઞાન જે બાહ્યમાં વહી રહ્યું છે, બાહ્ય તરફ એની દિશા છે, એને સ્વ તરફ વાળો. અને એ વાત આપણે 144મી ગાથામાંથી બહુ સારી રીતે સમજ્યા છીએ. એ મતિશ્રુત એ જ્ઞાનનો ઉઘાડ છે, એ જ્ઞાન જ છે. એ જ્ઞાન ઇન્દ્રિયો સાથે જોડાય છે, એ જ્ઞાન મન સાથે જોડાય છે, એને બદલે એની દિશાને ફેરવી નાખવાની છે, એટલે કે ઉપયોગને સ્વ તરફ વાળવાનો છે. અને એટલા માટે આપણે સમયસારની 144મી ગાથાનો અહીંયા ધર્મ ધ્યાન આરાધનાની અંદર જે રીતે નિષ્કર્ષ લીધો હતો તે આ પ્રમાણે હતો કે જ્ઞાન એ ઇન્દ્રિયો અને મન દ્વારા વહી રહ્યું છે, એ જ્ઞાનને સ્વ તરફ વાળવાનું છે, એટલે કે જ્ઞાનને સ્વરૂપ તરફ વાળી શકાય છે. અને આ વાત ગુરુદેવે કરી છે. ગુરુદેવે એમ કહ્યું કે નિર્વિકલ્પ ધ્યાન થાય છે, વિકલ્પ કોઈ હોતા નથી, મન શાંત હોય, મનના વિકલ્પ વિના એવી નિર્વિકલ્પ દશાની અંદર આત્માની અનુભૂતિ થાય છે. પંડિતોએ એ વાત નથી કરી, ગુરુદેવે કરી છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પણ ગુરુદેવે એમ કહ્યું કે નિર્વિકલ્પ ધ્યાન થાય છે, કોઈ વિકલ્પ હોતો નથી, મનની કોઈ પ્રક્રિયા હોતી નથી, મન શાંત થઈ જાય છે, વિકલ્પ જ નથી, વિકલ્પ ઉત્પન્ન થતો નથી. એટલે એનો અર્થ શું થયો કે પછી જ્ઞાન ક્યાં ગયું? ઇન્દ્રિયો તરફ અને મન તરફ જે વહી રહ્યું હતું એ જ્ઞાન હવે સ્વરૂપ તરફ વળી જાય, એટલે એમ સ્વરૂપ તરફ વાળી શકાય છે, એ વાત ગુરુદેવે કહી છે. એવો અનુભવ એમને છે, માથે વાત કરી છે કે નિર્વિકલ્પ થવાય છે. નિર્વિકલ્પનો અર્થ વિકલ્પ તરફ એટલે કે મન તરફ જ્ઞાન નથી, પણ જ્ઞાન છે તે હવે ક્યાં જશે? ઇન્દ્રિયો તરફ નથી અને મન તરફ નથી, તો સ્વ તરફ વળી જાય છે, જ્ઞાન સ્વરૂપ તરફ વાળી શકાય છે. આત્મા નિજ રસથી જ્ઞાન દ્વારા અનુભવાય છે. આ ત્રીજી વાત આપણે 144મી ગાથામાંથી શીખ્યા છીએ. આત્મા પોતાના રસથી જ જ્ઞાન દ્વારા અનુભવાય છે, એટલે ત્રીજા સ્ટેપની વાત જે છે તે એ રીતે વાત છે. એટલે એકાગ્રતા એને જ થાય છે જેને પોતે પોતાના સંબંધીની પાક્કી ઓળખ ઉભી કરી લીધી છે, એને એના તરફ એનો ઉપયોગ વળી જાય છે, એને મોટો પુરુષાર્થ છે. અને પછી ચોથું સ્ટેપ આપણે તન્મયતાની વાત કરીએ છીએ. તો તન્મયતા એટલે શું? તન્મયતા એટલે ઉપયોગ આત્મામય થવો. હવે ઉપયોગ આત્મામય થઈ જાય છે, દ્વેત રહેતો નથી, બે પણ રહેતું નથી, એમ ઉપયોગ આત્મામય થઈ જાય છે. જ્ઞાન દર્શનનો ઉપયોગ સ્વરૂપને વિશે એને અનુભવો તો થકો આત્મામય થઈ જાય છે. તન્મયતાની વાત થઈ. એ ત્રીજું સ્ટેપ આવ્યા પછીથીની વાત છે, એમાં તન્મય થાય છે. અને તન્મય થઈને કેટલો સમય રહે છે એ સમય સાથે કાંઈ વાત નથી,
थोड़ो समय रहे कि ओछो वधारे समय रहे पण परंतु एक वक्त ज्यारे एवो तन्मय थई जाय छे तो हवे ए कि वारंवार एवो प्रयोग करे छे एटलू ज नहीं पण एवो ज्यारे आत्मा साथे तन्मय थई जाय छे तो एने पोताना स्वरूपनो एवो अनुभव थई जाय छे એટલે એનું જ્ઞાન સમ્યક કહેવાય છે, એની કથા સમ્યક કહેવાય છે, એનું ચારિત્ર સમ્યક કહેવાય છે, એવું સમ્યક્ત્વ એને પ્રગટ થઈ જાય છે. હવે એ પોતે પોતાને રમેશ નથી સમજતો, મનુષ્ય પણ નથી સમજતો, પુરુષ પણ નથી સમજતો, એ દેવ છે તો દેવ પણ પોતાને સમજતો નથી, એ દેવી છે તો દેવી સમજતો નથી, સ્ત્રી છે તો સ્ત્રી સમજતો નથી, તિરેન છે તો તિરેન સમજતો નથી. તિરેનને પણ આવું જ્ઞાન થાય છે ત્યારે પોતાની વર્તમાન પર્યાય છે એ પોતાનું સ્વરૂપ નથી એ વાત એને સ્પષ્ટ થઈ જાય છે. પોતે જે છે એવો પોતાને અનુભવમાં આવી જાય છે. એ તન્મયતા કેટલો સમયની છે એ વાત અત્યારે મહત્વની નથી. જ્યારે અનુભવ કરવા બેઠા છીએ ત્યારે અનુભવ વખતે તન્મયતા થોડી સેકન્ડની હોય તો પણ એ પછીથી આખું જીવન પલટાઈ જાય છે. અને પછી તો વારંવાર એ જ પ્રયોગ થાય છે તો આગળ વધે છે તો એ તન્મયતા લાંબા સમયની થઈ જાય છે. અને પછી તો પાંચમા વૃત્તાંતમાં તો વારંવાર એ આ પ્રયોગ કરે છે અને એમાં સમય પણ વધે છે, ડેપ્થ પણ વધે છે અને પછી મુનિ દશાંગીકાર કરે છે તેમાં તન્મયતા એટલી વધે છે કે એમાં એ સ્વરૂપમાં એકાગ્રતા કરે છે એટલે રમણતા કરે છે, લીનતા કરે છે. એ બધું આખું તન્મયતા, એ બધી વાત આખી તન્મયતા એની જ છે. તો આજે આપણે ધ્યાનના પ્રયોગના ચાર સ્ટેપને થોડીક સૂક્ષ્મતાથી સમજ્યા છીએ. પહેલી વાત એ હતી એક વિકલ્પનો આશ્રય, ખરેખર એક વિકલ્પનો આશ્રય નથી પણ આપણી જ્ઞાન આરાધના છે અને જ્ઞાન આરાધના આપણે કરીએ છીએ એ પણ બહુ જ મોટી વાત છે. એ દ્વારા જ આપણે કેટલું બધું અચીવ કરી રહ્યા છીએ જે આપણને દેખીતું દેખાતું નથી પરંતુ પછીથી ખ્યાલમાં આવે છે કે ઓહો મારામાં આટલા બધા ફેરફાર, મને આટલી શાંતિ, આ બધો અનુભવ પછી ખ્યાલમાં આવે છે. અને જ્ઞાન આરાધના દ્વારા આપણે ઘણું બધું પ્રાપ્ત કરી રહ્યા છે એ વાતનો વિશ્વાસ રાખવાનો છે અને જ્ઞાન આરાધના ચાલુ રાખવાની છે. એ જ એક માર્ગ છે. નામી ધર્મી આત્મા બધા જ એ જ માર્ગે ચાલી રહ્યા છે, જ્ઞાન આરાધના જ કરી રહ્યા છે. નિત્યમ ધ્યાવંતી યોગિનમ, એ વાતને હંમેશા યાદ કરવી. ઓમકારને યોગીઓ નિત્ય ધ્યાવે છે તો આપણે પણ એવી જ્ઞાન આરાધના કરવાની છે. જ્ઞાન આરાધના કરતા કરતા જ્યારે શાંત પડી જવાય છે ત્યારે વિકલ્પનો આશ્રય છૂટે છે. અને ત્રીજા સ્ટેપમાં આપણે એમ કહીએ છીએ કે વિશેષ એકાગ્રતા કરવી, એટલે કે ઉપયોગને સ્વ તરફ વાળવો અને એ સ્વ તરફ વાળવા માટે પોતાની વર્તમાન દશા, પોતાની વર્તમાન પર્યાય જે છે એને એને ગૌણ કરવાની છે. પણ વર્તમાન પર્યાયને એ એમ ગૌણ કેવી રીતે કરે? કોઈ વસ્તુને મુખ્ય કરે ત્યારે ગૌણ કરે ને, કોઈ વસ્તુને મુખ્ય કરે તો બીજી વસ્તુ ગૌણ થાય ને. પોતાના સ્વરૂપને જેણે મુખ્ય કર્યું છે પોતે આ છે, પોતાની એવી ઓળખ ઉભી કરી દીધી છે, વર્તમાન મનુષ્ય પણ આ રમેશ પણ એ હું નહીં, હું ભગવાન આત્મા શુદ્ધ છું, એવી દ્રઢ ઓળખ જેણે ઉભી કરી છે એ એ તરફ ઉપયોગને લઈ જાય છે. એમ એ ઉપયોગને સ્વ તરફ વાળવાનો પુરુષાર્થ થઈ શકે છે અને એ જ કરવાનો છે. અને પછી એ પછી ઉપયોગ આત્મામય થાય છે ત્યારે અનુભૂતિ થાય છે. તો આ ચાર સ્ટેપની આ વાતને આપણે આજે સમજ્યા છીએ. હવે બીજી આગળની વાત આપણે આવતા વખતે લેવાના છીએ. ધ્યાન વખતે વિકલ્પો થાય છે એ સંબંધીની વાત લેવી છે અને શા માટે એ બધી વાત આપણે આવતી વખતે લઈશું. આજનો ક્લાસ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખ અનંત સુખ અનંત ચરી દિન રાત રહે.